सौराष्ट्र यूनिवर्सिटी ना बहुचर्चित माटे कौभांड मा कार्यकारी रजिस्टर करवानी मांग साथे एनएसयूआई ना विद्यार्थी कार्यकरो द्वारा कुलपति ने आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां जणाव्युं हतुं के रजिस्ट्रार जतीन सोनी ने तात्कालिक असरथी सस्पेन्ड करवा जोईए। गुजराती कार्यकरो द्वारा तपास समिति ना सभ्य पासे जईने पण उग्र देखावो करी सूत्रोच्चार करवामां आव्या हता। सौराष्ट्र यूनिवर्सिटी ना बहुचर्चित माटे कौभांड मा रजिस्ट्रार जतीन सोनी दोषित होवा छतां तेनी सामे पगला लेवामां आवता गईकाले रजिस्ट्रार जतीन फरज उपर हाजर हता। तेमज मोड़ी सांजे परीक्षा नियामक ने रजिस्ट्रारना हवाले छोड़ी दीधो हतो। दरमियान तपास समितिनी बैठक मळी हती, जेमां रजिस्ट्रार जतीन सोनी सहित जवाबदार कॉन्ट्राक्ट अने कोर्टमां सामे पगला लेवानी कारवाई माटे खुलासाओ पूछवामां आव्या हता। जेमां बैठक मळे ते पहेला ज एनएसयूआईना विद्यार्थी कार्यकरो कुलपति पासे धसी गया हता अने सस्पेन्ड करवानी मांगणी साथे विद्यार्थी कार्यकरोए रोषपूर्ण रजूआत करी हती। અને કુલપતિને રજૂઆત દરમિયાન વિદ્યાર્થી કાર્યકરોએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં જતી હોવાથી તેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા જોઈએ, તેમજ પોલીસ ફરિયાદ તેની સામે દાખલ કરીને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા જોઈએ। અલબત્ત આ મુદ્દે કુલપતિએ જણાવ્યું હતું કે તપાસ સમિતિના રિપોર્ટ આવતીકાલે મળશે, ત્યારબાદ તેઓ તપાસ સમિતિની ભલામણ મુજબ આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરશે। દરમિયાન વિદ્યાર્થી કાર્યકરો સિન્ડિકેટમાં તપાસ સમિતિની બેઠકમાં વસી ગયા હતા। તપાસ સમિતિના સભ્યો સમક્ષ વિદ્યાર્થી કાર્યકરોની રજૂઆત કરી હતી કે સમગ્ર પ્રકરણમાં કોન્ટ્રાક્ટરોને કોઈ ઉપરાંત રજિસ્ટ્રેશન પણ સંડોવાયેલા હોવાથી તેની સામે તાકીદે પગલાં લેવા જોઈએ। વિદ્યાર્થી કાર્યકર્તાઓએ કુલપતિને રજૂઆત સમક્ષ રોષપૂર્ણ ભાષામાં જણાવ્યું હતું કે અમે અગાઉ બે વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। તપાસના નામે માત્ર નાટક રજૂ કરવામાં આવે છે, તેમ કરીને તપાસ સમિતિ નિયુક્તનો કાગળ ફાડી નાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થી કાર્યકરોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે માથી કૌભાંડનો સંડોવાયેલ સામે શિક્ષાત્મક પગલાં હાથ ધરવાની જરૂર છે, યુનિવર્સિટીના પારદર્શી વહીવટ માટે તાકીદે પગલાં લેવા જોઈએ। આજે રાજકોટ જિલ્લા એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક સંદર્ભે જે ઇન્સ્પેક્શન આવ્યું હતું, એમાં યુનિવર્સિટીએ જે રૂપિયા 97 લાખના જે વિવાદસ્પદ બિલો હતા તેમાં જે બહુ ચર્ચિત માટી કૌભાંડ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન રજિસ્ટ્રાર જતીન સોની ઉપર આક્ષેપો થયા હતા, અને એ બાબતે કુલપતિએ તપાસ સમિતિની રચના કરી હતી। આજે તપાસ સમિતિની બીજી મિટિંગ અને છેલ્લી મિટિંગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રજિસ્ટ્રાર જતીન સોની ચાલુ તપાસે રજા ઉપર ઉતરી ગયા, ગઈકાલે પાછા એવી ચાર્જમાં આવ્યા અને આવતી ગઈકાલે જ એમણે રાજીનામું કુલપતિને આપ્યું છું। ક્યાંક ને ક્યાંક શરમજનક બાબત એ છે, કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા આ રાજીનામું સ્વીકાર્ય કરવામાં આવ્યું। સરકારી નિયમો પ્રમાણે કોઈ અધિકારી ઉપર તપાસ ચાલુ હોય તો તે રજા ઉપર ન ઉતરે, ક્યાંક ને ક્યાંક રજિસ્ટ્રારની તપાસ અને પૂછપરછ એ બાકી હતી, એટલે ક્યાંક ને ક્યાંક કુલપતિ અને ઉપકુલપતિનું આ કૌભાંડમાં નામ ખુલે એવી શક્યતા હોવાથી આ સત્તાધીશોના ઇશારે રજિસ્ટ્રારે ગઈકાલે રાજીનામું આપ્યું અને રજિસ્ટ્રારનું સત્તાધીશોએ સ્વીકાર્ય કર્યું। એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે રજિસ્ટ્રાર જ્યોતી સોની માટી કૌભાંડ મામલે મુખ્ય આરોપી છે, એ માત્ર ચાર્જ મૂકી દે, એના પર સલાવી નહીં લેવામાં આવે, રજિસ્ટ્રાર તેમજ જે જવાબદાર કોન્ટ્રાક્ટરો છે એના ઉપર કાયદાકીય અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે જે પદો પર છે રજિસ્ટ્રાર જતીન સોની છે તે શારીરિક શિક્ષણ વિભાગના હેડ પણ છે, આ તમામ પદો પરથી દૂર કરી અને એને જેલમાં ધકેલવાની અમારી મુખ્ય માંગ છે। આજે અમે કુલપતિને અને તપાસ સમિતિને આ બાબતે રજૂઆત કરવાના છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક બાબત સામે આવી અને વારંવાર યુનિવર્સિટીની રજૂઆત હોય છે, અગાઉ પણ એમની રજૂઆતના આધારે અમે એક તપાસ સમિતિની રચના કરેલી અને તપાસ સમિતિની આ બીજી બેઠક આજે ચાલી રહી છે અને એમાં જે જે જવાબદાર વ્યક્તિઓ હતા એને પૂછપરછ કરી રહી છે, સાધનિક એના તમામ આધારો મેળવી રહી છે અને મને વિશ્વાસ છે કે આજે લગભગ તપાસ સમિતિ એની તપાસ પૂર્ણ કરશે અને એકાદ દિવસમાં મને આજ કે કાલ એ રિપોર્ટ સુપ્રત કરશે। શું હકીકત છે રાજીનામાની કંઈક માંગ કરી છે સાથે સાથે
એ બાબતે રાજીનામાની માંગ એટલે અમારા શ્રી જતીનભાઈ સોની એક રજિસ્ટ્રારનો વધારાનો હવાલો સંભાળતા હતા. એ કાયમી રજિસ્ટ્રાર નથી, એ ગમે ત્યારે પણ હવાલો છોડી શકે છે. જો કાયમી રજિસ્ટ્રાર હોય તો એ બાબતે ચિંતાનો વિષય હોય, અને રાજીનામાની માંગ કરી એ સ્વાભાવિક હોઈ શકે કે રાજીનામું માગે, પણ એ હવાલો છોડ્યો છે અને હવાલો એ સ્વેચ્છાએ છોડી દીધો છે. નહીં, કૌભાંડ એ શબ્દ એ કદાચ આપની કક્ષાએથી હશે. અત્યારે તપાસ સમિતિ ચાલી રહી છે અને એ ત્યારે જ આરોપી સાબિત ત્યારે જ થઈ શકે કે એની સામે મુકાયેલા આરોપ સત્ય સાબિત થાય. તો અત્યારે વધારાનો ચાર્જ છોડી રહ્યા છે અને વચ્ચેના સમયમાં એ પોતે રજા ઉપર હતા અને રજા ઉપરથી આવીને એમને ચાર્જ છોડ્યો છે. મતલબ કયા પ્રકારની ભૂમિકા? જતીનભાઈ સોની શારીરિક શિક્ષણના નિયામક તરીકે પણ હતા અને એ જ સમયગાળામાં એ રજિસ્ટ્રાર તરીકે ભૂમિકા ભજાવતા હતા. કેમ, બિલ પાસ થયું એટલે નીચેની તમામ બાબતોથી મંજૂર થઈને બિલ આવેલું હતું. સામાન્ય રીતે આટલા જ બિલો હોય કે જે કંઈ હિસાબો રજૂ થતા હોય ત્યારે જે તે વિભાગના અધ્યક્ષ હતા તો વિભાગના અધિકારી અને એની સાથે સાથે ત્યાર પછી રજિસ્ટ્રાર અને ઉપકુલપતિ અને કુલપતિ સુધી બિલ આવતા હોય છે. એટલે બિલ પાસ થયું એ ધ્યાને હોય જ, અને નીચેના અધિકારીઓ જ્યારે પ્રમાણપત્ર આપ્યું હોય ત્યારે એ પ્રમાણપત્રને ધ્યાને લેવાતું હોય છે અને એ મુજબ બિલ પાસ કરેલું છે. યુનિવર્સિટીએ ક્યારેય ગેરરીતિની બાબતે કોઈને ક્યારેય છોડેલા નથી. આપ સૌ મીડિયા સમક્ષ હું આપના માધ્યમથી કહું છું, યુનિવર્સિટીમાં જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે 2.5 વર્ષના કાર્યકાળમાં અમે ક્યારેય કોઈને છોડેલા નથી. પણ તપાસ સમિતિનો પૂર્ણ રિપોર્ટ આવ્યા પહેલાં એ કોઈ બાબતે અત્યારે અમે કહી શકીશું. સામાન્ય રીતે રિપોર્ટની અંદર સ્પષ્ટ બાબતો હોય તો સ્પષ્ટ રીતે કાયદાકીય જો એમાં પગલાં લેવાનું જણાવ્યું હોય તો ચોક્કસપણે પગલાં લેવાશે.